આપણે અગાઉ જોયું તે પ્રમાણે ત્રિકોણનું સમ બાજુ સમધ્વી બાજુ અને વિષમ બાજુનું બાજુઓના આધારે વર્ગીકરણ કર્યું તે મુજબ જો એક પણ બાજુ એકરૂપ ન હોય તો તેને આપણે વિષમ બાજુ ત્રિકોણ તરીકે વિચારી શકીએ માની લો કે આ બાજુ અને આ બાજુનું માપ સરખું નથી તે જ પ્રમાણે આ બાજુ અને આ બાજુનું માપ પણ સરખું નથી તેથી આપણે તેને વિષમ બાજુ ત્રિકોણ તરીકે લઈ શકીએ છીએ એટલે આ વિષમ બાજુ ત્રિકોણ છે જો આપણી પાસે ઓછામાં ઓછી બે બાજુ એકરૂપ હોય તેવો ત્રિકોણ હોય તો તેને આપણે સમદ્વી બાજુ ત્રિકોણ તરીકે લઈ શકીએ છીએ એટલે કે આ બાજુ અને આ બાજુનું માપ સમાન છે તેથી હું અહીં એક નિશાની કરું છું જે દર્શાવે છે કે આ બંને બાજુઓના માપ એકરૂપ છે તેથી આપણે આ ત્રિકોણને સમદ્વી બાજુ ત્રિકોણ તરીકે લઈ શકીએ છીએ એટલે કે આ સમદ્વી બાજુ ત્રિકોણ છે હવે વિચારો જો બધી બાજુઓના માપ એકરૂપ હોય તો તેને આપણે સમબાજુ ત્રિકોણ તરીકે વિચારી શકીએ છીએ તેથી અહીં આ બાજુ આ બાજુ અને આ બાજુ માપ સમાન છે તેથી આપણે આ ત્રિકોણને ને સમબાજુ ત્રિકોણ તરીકે લઈ શકીએ છીએ આ સમબાજુ ત્રિકોણ છે આમ જોવા જઈએ તો આપણે તેને ત્રિકોણ પણ કહી શકીએ કારણ કે સમજુ ત્રિકોણ માં ઓછામાં ઓછી બે બાજુઓ એકરૂપ હોય છે અહીં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે બે બાજુઓ અથવા ત્રણેય બાજુ એકરૂપ છે તેથી આપણે કહી શકીએ કે આ સમજ્વી બાજુ ત્રિકોણ પણ છે અને સમબાજુ ત્રિકોણ પણ છે અહીં ધારો કે ત્રીજી બાજુ માપ અલગ હોય તો સમધ્વી બાજુ ત્રિકોણ થાય સમ બાજુ નહીં આ બધું ફક્ત પુનરાવર્તન હતું હવે હું તમને આ વિડીયોમાં એ સમજાવીશ કે જો બાજુઓના માપ ન આપ્યા હોય અને ફક્ત અમુક ખૂણાઓના માપ જ આપ્યા હોય તો શું થાય તો ચાલો ઉદાહરણ તરીકે મારી પાસે આ એક ત્રિકોણ છે જે આવો દેખાય છે જ્યાં આપણને અમુક ખૂણાઓના માપ આપેલા છે આ ખૂણાનું માપ ચાલીસ અંશ છે આ ખૂણાનું માપ પચાસ અંશ છે અહીં તેનો ઉકેલ એ છે કે જો આપણે ત્રિકોણના અંદરના બે ખૂણાઓના માપ જાણતા હોઈએ તો ત્રિકોણનો ત્રીજો ખૂણો શોધી શકાય કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસોને એંસી અંશ થવો જોઈએ તેથી જો આ ચાલીસ નો હોય અને આ પચાસ નો હોય તો આ બંનેનો સરવાળો નેવું અંશ થાય તેથી સરવાળો એકસો એંસી અંશ લાવવો હોય તો આ ત્રીજો ખૂણો પાક્કો નો જ હશે આપણે તેને આ કાટકૂણાની નિશાની કરીને બતાવીએ તેથી જો તમારી પાસે એવો ત્રિકોણ છે કે જેમાં બધા જ ખૂણાઓના માપ જુદા જુદા હોય તો તેનો અર્થ એમ થાય કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ પણ અલગ હશે તો તેની આ સામેની બાજુનું માપ પણ મોટું જ થશે તેવી જ રીતે જો આ ખૂણો મોટો હોય કે નાનો હોય તો તેની આ સામેની બાજુનું માપ પણ મોટું કે નાનું જ થશે તે જ પ્રમાણે જો આ ખૂણો મોટો હોય કે નાનો હોય તો તેની આ સામેની બાજુનું માપ પણ મોટું કે નાનું થશે તેથી આપણે કહી શકીએ કે જો આપણી પાસે ત્રણેય ખૂણાઓ જુદા જુદા હોય તો આપણને ત્રણેય માપ પણ અલગ અલગ મળશે તેથી ખૂણાઓના આધારે જો આપણી પાસે ત્રણેય ખૂણાઓ જુદા જુદા હોય તો આપણે કહી શકીએ કે આ વિષમ બાજુ ત્રિકોણ છે વિષમ બાજુ ત્રિકોણ છે હજી આપણે બીજા એક બે ઉદાહરણો જોઈએ ચાલો આપણે કંઈક રસપ્રદ કરીએ ચાલો અહીં આપણી પાસે એક ત્રિકોણ છે જે આવો દેખાય છે અહીં આપણી પાસે આ ખૂણાનું માપ સિત્તેર અંશ છે અને આ ખૂણાનું માપ ચાલીસ અંશ છે હવે આપેલી માહિતી પરથી વિચારો કે આ કયો ત્રિકોણ બનશે શું તમે તે કરી શકો છો આપણે આગળની રીત જ વાપરીએ ત્રિકોણના અંદરના ખૂણાઓનો સરવાળો એકસોને એંસી અંશ થવો જોઈએ અહીં સિત્તેર વત્તા ચાલીસ બરાબર એકસો ને દસ અંશ થાય તેથી અહીં આપણને ત્રીજા ખૂણાનું માપ સિત્તેર અંશ મળશે અહીં સિત્તેર વત્તા ચાલીસ

જો આ ખૂણો મોટો હોય કે નાનો હોય તો તેની આ સામેની બાજુનું માપ પણ મોટું કે નાનું જ થશે અહીં આ ખૂણો કેટલો મોટો છે કે કેટલો નાનો તેના પર તે આધાર રાખે છે જે આ બાજુનું માપ આપે છે અહીં આ બંને ખૂણાઓ એકરૂપ છે કારણ કે તેમના માપ સરખા છે તેથી તેમની આ સામસામેની બાજુઓના માપ પણ સરખા થશે અહીં આ બંને બાજુઓ એકરૂપ છે તેથી આપેલી માહિતી પરથી તમે જોઈ શકો છો કે બે ખૂણાઓ એકરૂપ છે તેથી કહી શકાય કે આ સમદ્વી બાજુ ત્રિકોણ છે ચાલો આપણે એક ત્રીજું ઉદાહરણ લઈએ ધારો કે મારી પાસે આ એક ત્રિકોણ છે જે કંઈક આવો દેખાય છે તમે કલ્પના કરી શકો કે આ ઉદાહરણમાં આપણે શું કરીશું હવે જુઓ કે મારી પાસે એક ત્રિકોણ છે જેમાં આ ખૂણાનું માપ સાહીઠ હંશ છે તે જ રીતે આ ખૂણાનું માપ પણ સાહીઠ હંશ છે તો આ કયા પ્રકારનો ત્રિકોણ હશે આ બંને ખૂણાઓ સાહીઠ હંશના છે કુલ સરવાળો 180 અંશ થવો જોઈએ તેથી આ ત્રીજો ખૂણો પણ 60 અંશનો જ થાય જો બધા જ ખૂણાઓ એકરૂપ હોય તો આ બધી જ બાજુઓ પણ એકરૂપ થશે તેથી આ સમબાજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ છે હવે આગળ જણાવ્યું તે પ્રમાણે તમે જોઈ શકો છો કે સમદ્વિ બાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણનો ઉપગણ છે કારણ કે તેમાં ઓછામાં ઓછી બે બાજુઓ કે બે ખૂણાઓ એકરૂપ હોય છે પરંતુ અહીં ત્રણેય એકરૂપ હોવાથી તે સમબાજુ બાજુ ત્રિકોણ